આમોદમાં ભર ઉનાળે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવી નગરી વિસ્તારના રહીશો અનેક વખત રજૂઆતો છતાંય પરિણામ શૂન્ય. વોર્ડના સદસ્યને રજૂઆત કરી તો ચીફ ઓફિસર પાસે જવાની ખો આપી. આમોદનગરમાં આવેલ પુરસા રોડ નવી નગરી વિસ્તારના રહીશોને પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનું ભારો આવ્યું છે. પાણીની સમસ્યાને લઈ રહીશોને હેરાન પરેશાન થઈ રહ્યા છે. પીવા તેમજ નાવા ધોવાના પાણીની સમસ્યાથી રહીશો તોબા પોકારે છે. આ વિસ્તારમાં ગટરની સમસ્યા હોય કે પછી પાણીની તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવું લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. અનેક વાર રજૂઆતો કરવા છતાંય સમસ્યાનું કોઈ જ ચોક્કસ નિવારણ લાવવામાં આવી રહ્યું નથી. આવા આક્ષેપો રહીશો દ્વારા થઈ રહ્યા છે. અહીંયા પાણીની સમસ્યા તો કાયમી જ થઈ ગઈ હોવાનું લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવવા અહીંયા ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે, જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના માથે આવતું હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે. જ્યારે ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરાય છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકા સત્તાધીશો ગલ્લા તલ્લા કરતા હોવાનું પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. અંગત જાતિ ગરમીમાં પીવાનું પાણી પણ વેચાતો લાવવા લોકો મજબૂર બન્યા છે. રોજિંદી જરૂરિયાત એવા પાણીની સમસ્યાને લઈ રહીશોએ આજરોજ પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં એકત્ર થઈ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વેરાએ સ્થાનિક આગેવાન ગુલામભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે, જે અંગે અમે અમારા વોર્ડના સદસ્ય બિજલભાઈ ભરવાડને રજૂઆત કરી હતી તો તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા જણાવ્યું હતું. જો રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે જ જવું હોય તો વિસ્તારના પ્રતિનિધિ તરીકે તમને ચૂંટી લાવવાનો સુફાયદો, તેમ જણાવી વોર્ડના સદસ્ય બિજલભાઈ ભરવાડ પ્રત્યે પણ તેઓએ રોષ ઠાલવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાજીદભાઈ રાણા દ્વારા બોરવેલ કરાવવામાં આવ્યો હતો, જે બોરવેલની મોટર બળી ગયેલ છે તેનું રિપેરિંગ કરવામાં પણ પાલિકા ઢીલાશ દાખવી રહી હોવાનું જણાવ્યું હતું. અમારી સમસ્યાઓ કોઈ સાંભળતું ન હોવાની વાત જણાવી ગુલામભાઈએ વોર્ડના સદસ્ય સહિત પાલિકાના અણઘડ વહીવટ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. તો બીજી તરફ સ્થાનિક મહિલાઓ પણ પાણી વિના રણચંડી બની હતી અને પાલિકા સામે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. રોષ વ્યક્ત કરતા જુલીબેને જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં 24 કલાક પાણી મળતું હતું, જ્યાંથી પાલિકામાં ભાજપનું બોર્ડ બેઠું છે ત્યાંથી પાણી ગટર સહિતની અનેક સમસ્યાઓનો અમે સામનો કરી રહ્યા છે અને અમારી રજૂઆતોને પણ કોઈ સાંભળતું ન હોવાનું જણાવી તેઓએ પણ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. પાણીના મુદ્દે મહિલાઓ એકત્ર થઈ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પીવા તેમજ વાપરવાનું પાણી સમયસર આવતું નથી, જેથી અમે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છીએ અને અમારી રજૂઆતો કોઈ જ સાંભળતું નથી. પાલિકા તરફથી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાના કારણે અમારે ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડે છે, તેનાથી અમારી વીજળીનું બિલ પણ વધારે આવે છે. સમસ્યાને લઈ અનેક વખત મીડિયાના માધ્યમથી પણ અમે રજૂઆત કરેલી છે અને અમે અગાઉ પણ રેલી સ્વરૂપે પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. 10 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવાનો ખાતરી આપી હતી, તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનું કોઈ જ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને અમે પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચીએ છીએ તો પાલિકા કચેરી ખાતે ન આવી રોડ પર જ રજૂઆત કરવાનું પાલિકા સત્તાધીશો જણાવતા હોવાનું પણ સ્થાનિક મહિલાઓએ સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. ને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરાઈ હતી ત્યારે ચોમાસા પૂર્વે આમોદ નગરપાલિકા દ્વારા વિસ્તારની સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે. પાણી વગર જ આટલા બહુ પડે છે, હવે અમારું પાણી વગર ચાલતું નહીં, ઉનાળો છે, ધોવે કેવી રીતે, વસ્તારી વાળા માણસ હોય તો તે કેવી રીતે આખો દડો
કામ કરે એમને હમજ હું જાય 10 વાગ્યા પાણી બંધ કરી દે પાણી આવતું.